કામરેજના કોડી ભરથાણા ખાતે આવતીકાલે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના નેવ્યાસીમાં પ્રાગટ્ય દિન નિમિત્તે યુવા ઉત્સવની ઉજવણી રૂપે ભવ્ય યુવા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કોડી ભરથાણા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સ્પીકર શંકરભાઈ ચૌધરી અને અધ્યક્ષ સી આર પાટીલ સંત વિભૂતિ પૂજ્ય ચિદાનંદ મુનિ પરમાર્થ નિકેતન ઋષિકેશ સહિત સ્વામિનારાયણ સંતો અને રાજકીય અગ્રણીઓ યુવા ઉત્સવમાં હાજર રહેશે જર્મની કેનેડા અમેરિકા તેમજ ઇંગ્લેન્ડ સહિતના વિદેશીઓ મોટી સંખ્યામાં યુવા ઉત્સવમાં સહભાગી બનશે આવતીકાલે યોજાનાર રીવા મહોત્સવ વિશે કાર્યક્રમના સ્થળ એવા કામરેજના કોળી ભરથાણા ખાતે પત્રકારોને અગ્રણી સ્વામિનારાયણ સંત દ્વારા કાર્યક્રમ વિશેની માહિતી આપવામાં આવી હતી યુવા ઉત્સવ કાર્યક્રમના મુખ્ય હેતુરૂપે ગુરુપ્રસાદ હરિસ્વામીના મેવ્યાસીમા પ્રાગટ્ય દિન નિમિત્તે એક લાખથી વધુ યુવાનો સહિત ભક્તો સહિત વિદેશથી પણ બારસોથી પણ વધુ ભક્તો હાજર રહેશે જેમાં ગુરુહરિપ્રગટ ગુરુહરિપ્રસાદ સ્વામીના વારસદાર એવા ગુરુહરિપ્રબોધ સ્વામીના સંકલ્પરૂપે યુવાનો ધ્યેય નિષ્ઠા પ્રાપ્ત કરી જીવનમાં વિવેકી બની સાથે સાથે મનુષ્ય સનાતન ભારતીય સંસ્કૃતિની ધરોહડ પામી શકે તેવી પ્રેરણા મેળવી તેવા ઉમદા આશ્રયથી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે યુવા મહોત્સવમાં પાંચસો વીસ જેટલી બસો સુરતથી આવશે બારસો જેટલી બસોની રજિસ્ટ્રેશન કામગીરી થઈ ચૂકી છે તમામ ભક્તો માટે ભોજન મોબાઈલ ટોયલેટ ઇમરજન્સી મેડિકલ સારવાર સહિતની સુવિધા ઉપલબ્ધ થશે પચીસ વીઘા જમીનમાં ભક્તો માટે ભોજન માટેના મંડપ દસ વીઘા જમીનમાં રસોડું આવનાર મહેમાનો માટે દસ વીઘા જમીનમાં મંડપની વ્યવસ્થા વાહન વ્યવહારના સુચારુ સંચાલન માટે મુખ્ય માર્ગ સિવાય સિત્તેર ફૂટનો રોડ આંતરિક ચાલીસ ફૂટના રોડની વ્યવસ્થા કરવામાં આવી છે યુવા મહોત્સવની તૈયારી એક મહિના અગાઉ શરૂ થઈ ગઈ હતી જેમાં સો મહિલા સહિત ત્રણસો સ્વયંસેવકો સેવા આપતા હતા જ્યારે મહોત્સવના ત્રણ દિવસ અગાઉ એક હજાર સ્વયંસેવકો સહિત કાર્યક્રમના દિવસે પાંચ હજાર સ્વયંસેવકો સેવા આપશે કાર્યક્રમમાં ભક્તોની સુવિધા માટે બાર મોબાઈલ ટોયલેટ સહિત સભા મંડપ પાર્કિંગ રસોડા ભોજનના સ્થળે એકસો જેટલા ટોયલેટમાં છપ્પન બ્લોકની વ્યવસ્થા ઉપલબ્ધ થશે જ્યારે મેડિકલ ઇમરજન્સી સારવાર માટે ડોક્ટરો નર્સ સહિત મેડિકલ સ્ટાફ પગે તૈયાર રહેશે જેમાં આવશ્યક દવાઓ સાથે દસ બુથમાં સાત એમ્બ્યુલન્સ સહિત બે જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ગાડી સેવામાં તૈયાર રહેશે આઠમી જાન્યુઆરીએ સાંજે સાડા પાંચ વાગે હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં આપનું ભાવભીનું આત્મીય સ્વાગત છે હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં આપણને સૌને ગુરુ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત થશે સાથોસાથ આપણા સૌના માટે ખૂબ મોટા સદભાગ્યની વાત છે કે પરમાર્થ નિકેતન આશ્રમ હરદ્વારથી આપણા સૌના આત્મીયમાં અવતર એવા પૂજ્ય ચિદાનંદ મુનિજી પોતે પધારી રહ્યા છે અને તેઓ પણ આપણને સૌને આશીર્વાદના દાન દેવાના છે એની સાથોસાથ ગુજરાતના લોકલાળીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ પણ ઉપસ્થિત રહેશે અને આપણે પ્રેરણાદાય ઉદ્બોધન આપશે સાથોસાથ આપણા સૌના આ જ વિસ્તારના કહી શકાય એવા લોકલાળીલા સૌથી યંગેસ્ટ શ્રી એવા હર્ષભાઈ જીવોનો એ દિવસે પણ જન્મદિવસ છે એવો પણ ઉપસ્થિત રહેશે અને ચાર પાંચ મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે સાનુકૂળતા શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહેવાના છે અને દેશ વિદેશના અનેક ભક્તો અને લગભગ લાખથી સવા લાખ જેટલા યુવાનો આ સમયમાં પાર્ટિસિપેટ થવા માટે ચોક્કસ પધારશે તો સુરત અને સુરત જિલ્લાના તમામ મુક્ત અને ભાવભીનું આત્મી આમંત્રણ છે કદાચ અમે આપને રૂબરૂ નથી પહોંચી શક્યા તો આ મીડિયાના માધ્યમથી આપ સૌને આમંત્રણ આપીએ છીએ કે રૂબરૂ આમંત્રણ તુલ્ય માનીને હરિપ્રબોધ સમિતિ સૌને પધારવા માટે ફરી વખત એક ભાવભીનું નમ્ર આમંત્રણ છે જય સુરતની નજીક કોળી ભરથાણા ગામ પાસે આવતી આઠમી તારીખે હરિપ્રબોધ યુવા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સારું અને વિશેષ આયોજન છે ગુરુ મહારાજ શ્રી હરિપ્રસાદજીના મહારાજના આશીર્વાદથી આ આયોજન શક્ય બન્યું છે એમનો નેવ્યાસીમો પ્રાગટ્ય દિન છે સાથે સાથે પ્રબોધજીવન સ્વામીનો એકાવનમો વર્ષ છે કે જેમ એમણે સાધુ તરીકેની દીક્ષા લીધી એક લાખ પચીસ હજાર ઉપરાંત યુવાનો અહીંયા આવવાના છે વિશેષ વાત એ છે કે આ સંસ્થા દ્વારા અનેક યુવાનો ગુરુ મહારાજના આશીર્વાદથી વ્યસન મુક્ત બન્યા છે અને સમાજ જીવનમાં ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું જીવન એવો જીવી રહ્યા છે અને એમના પરિવારમાં પણ ખૂબ સાત્વિકતા આવી છે યુવાનો વ્યસન મુક્ત બનવાથી રાષ્ટ્ર નિર્માણમાં પણ એમનું ખૂબ સારું યોગદાન રહ્યું છે અને વિશેષ વાત એ છે કે દસ હજાર ઉપરાંત લોકો જે વિદેશી લોકો છે જે જર્મનીથી યુરોપથી અમેરિકાથી કેનેડાથી આવવાના છે સમગ્ર વિશ્વમાં યુવાનોને માર્ગદર્શન આપતી આ સંસ્થા છે તો હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં અનેક યુવાનો જ્યારે આવી રહ્યા છે ત્યારે સુરતના પણ અનેક યુવાનો આમાં જોડાવાના છે સુરતના યુવાનોને તો હું અંગત રીતે અપીલ કરું છું કે આ મહોત્સવમાં એવો પધારે અને પોતાનું જીવન કઈ રીતે પરિવર્તિત થઈ શકે કઈ રીતે સાત્વિક બની શકે કઈ રીતે સમાજ જીવનમાં આપણે અન્ય લોકોને ઉપયોગી બની શકીએ કઈ રીતે સેવા અને ભાવના સાથે આપણે આગળ વધી શકીએ એનો અહીંયાથી આપણને પ્રેરણા મળશે પ્રબોધજીવન સ્વામી પણ ખૂબ સારી રીતે યુવાનોને સારો બોધ આપી રહ્યા છે અને એમના પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અત્યારે યુવાનો જ્યારે ડ્રગ્સના દૂષણ તરફ વધી આગળ વધી રહ્યા છે અનેક યુવાનો એવા છે જેઓ ડ્રગ્સના દૂષણમાં પોતે હોમાઈ રહ્યા છે ત્યારે એમાંથી પણ બહાર આવીને સાત્વિક જીવન જીવે એ પ્રકારનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતે આયોજન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો અને આ કાર્યક્રમમાં એને યુવાનો જોડાવાના છે તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મારા જય સ્વામિનારાયણ સર્વે આત્મીય ભક્તોને જયસ્વામિનારાયણ ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ રવિવારના સાંજના સાડા પાંચ કલાકે હરિપ્રબોધન યુવા મહોત્સવની ઉજવણી શરૂ થશે પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજના નેવ્યાસીમાં પ્રાગટ્ય પર્વ નિમિત્તે એક લાખથી વધારે યુવાનો ભક્તો આ મહોત્સવમાં પધારશે વિદેશથી પણ બારસોથી પંદરસો જેટલા ભક્તો આ મહોત્સવમાં પધારશે આ મહોત્સવના આયોજનનો હેતુ એક જ છે અમારા સૌના પ્રાણાધાર ગુરુહરી પ્રબોધ સ્વામીજી મહારાજ જેઓ પ્રગટ ગુરુહરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક વારસદાર છે તો તેમના સંકલ્પે યુવાનો એક અદ્ભુત રીતે નિષ્ઠા પ્રાપ્ત કરે એના જીવનમાં એક વિવેક આવે એવા કોઈક હેતુથી આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સનાતન ભારતીય સંસ્કૃતિની ધરોહર આપણે સૌ સાચી રીતે કેવી રીતે બની શકીએ તે માટે પ્રેરણા પામવાનો આ મહોત્સવ છે એથી વિશેષ આ જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે પ્રભુ સ્વામીજીએ આ મહોત્સવ નિમિત્તે સંદેશામાં પોતે સ્વહસ્તે લખીને આપ્યું છે કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતાના જીવનના સિત્યાસી વર્ષના સમયગાળા દરમિયાન આપણા સૌના દેહ મંદિર બને અને ઘર મંદિર બને તે માટે એમણે લોહીનું પાણી કર્યું છે સમાજમાં આત્મીયતા પ્રગટે સમાજમાં ભાવ પ્રગટે તે માટે હરિપ્રસાદ સ્વામીજીએ લોહીનું પાણી કરી અને સૌનાય જીવનના પ્રેરણાદાતા બન્યા છે એવા સ્વામીજીના ચરણે એવું કિંચિત ગુરુરૂન હરિરુન અદા કરવાનો અવસર છે અમારા સૌ માટે બહુ ભાગ્યનો દિવસ છે હરિપ્રબોધમ યુવા મહોત્સવ સમગ્ર હરિપ્રબોધમ પરિવાર ભેગા મળીને ઉજવે છે બરથાનાની ધરતી મહાપવિત્ર ધરતી છે પ્રાસાદિક ધરતી છે જે ધરતીને સ્વામીજી નંદનબન બનાવી છે ને જે ગામને સ્વામીજી પોતે ગોકુડિયું ગામ કહેતા એવા ગામના ભક્તોના સહકાર સાથે દેશ વિદેશના સૌ હરિપ્રબોધમ પરિવારના ભક્તો સાથે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ મહોત્સવમાં આપ સૌને વધારવા માટે હાર્દિક અને આત્મીય નિમંત્રણ છે તેવી આજના દિવસે અમે સૌ આપના ચરણે આજીજી કરીએ છીએ સૌને અંતરના જય દાસના દાસ અદ્ભુત રીતે યુવા પ્રવૃત્તિ અને ભક્તોને એવી અદ્ભુત આત્મીયતાનું જતન કરી રહ્યા છે લગભગ સુરતથી જ ખાલી પાંચસો ને વીસ બસો આવવાની છે આપણે સમજી શકીએ છીએ કે કેટલા બધા ભક્તો આવવાના છે લગભગ તેરસો બસોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એવી રીતે મારા ગુરુપ્રસાદ સ્વામીજી છે અમારા સૌનાય વડીલ છે ભક્તિપ્રિય સ્વામીજી ભ્રમિવિયારી સ્વામીજી ગુરુપ્રસાદ સ્વામીજી સર્વમંગલ સ્વામીજી શ્રીજી સ્વામીજી આજે બધા સંતો છે અને સૌ ભક્તો છે સૌએ ભેગા મળીને એક જ સૂત્ર સાથે મહોત્સવ ઉજવણ નક્કી કર્યું છે હે પ્રભુ આપ રાજી થાવ હે હરિ આપ રાજી થાવ એવી કોઈક વાત આજના દિવસે શીખવા મળશે આપણે સૌને જય સ્વામિનારાયણ ગુરુપ્રસાદ સ્વામીજી અને પૂજ્ય સર્વમંગલ સ્વામીને પ્રાર્થના કરું આ અંગે આપણને વિશેષ માર્ગદર્શન આપે દાસના દાસ જય ઓકે જય સ્વામિનારાયણ મારું નામ મની છે હું જન્મ આવ્યો છું અને મારું મિત્ર પણ આવ્યા છે અને અમે ખાસ કરીને યુવા હરે હરે પ્રોગ્રામ યુવા મહોત્સવમાં અટેન્ડ કરવા માટે આવ્યા છીએ બહુ આનંદ થશે પ્રબોધ સ્વામી છે બધા સંતોષ છે જે હરિભક્તો છે અમને બધું બધું જ આનંદ મળશે અને તમે પણ ખાસ 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 હારી હારી પુરાબો આમ યુવામા હોમ બધાશો